2022 વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 182 વિધાનસભામાં ગૌરવ યાત્રા પહોંચી. આ ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકામાં આજે શરૂ થઈ હતી, ત્યારે ગારિયાધરમાં આજે ગુજરાત ગૌરવ યાત્રા જે યાત્રા શરૂ થઈ હતી ઝાઝરચાકથી જે યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સોમનાથ મહાદેવના ચરણોમાં આ ગૌરવ યાત્રા સમાપ્ત થશે ભારતીય જનતા પાર્ટીની. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોમાં શ્રી મનસુખભાઈ માંડવિયા, ભારતીબેન શિયાળ, ગોરધનભાઈ ઝડફિયા, નારણભાઈ કાછડિયા, ડૉક્ટર કાનાબાર સાહેબ તેમજ કેશુભાઈ નાકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ ગૌરવ યાત્રા શરૂ થઈ છે, જે ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકામાં પણ પહોંચી હતી અને યાત્રાનો શુભારંભ ઝાઝરકથી કરવામાં આવ્યો હતો અને તેનું સમાપન સોમનાથ મહાદેવના ચરણોમાં થશે. 2022ની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરતું ભારતીય જનતા પાર્ટી હવે ગૌરવ યાત્રા કાઢી, એટલે કે આપદામાં અવસર શોધતી ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નીકળી રહી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધરમાં અનાજનો જથ્થો ઝડપાયો. ગારિયાધરમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો, જેમાં સમગ્ર જથ્થો જલારામ સોસાયટીમાંથી મમ્મદભાઈ ભીખાભાઈ મહેતરના મકાનમાંથી ઝડપાયો હતો. આ જથ્થા બાબતે ગારિયાધર મામલતદારને માહિતી મળતા સ્થળ પર પહોંચી ઘઉં ચોખા સહિત ઇલેક્ટ્રિક કોટાની સાથે મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થામાં ઘઉંનો 42 કટ્ટા કુલ 41 કિલોગ્રામ મુજબ 42,000 માલ ઝડપાયો હતો, જેમાં ચોખાના 479 કટ્ટા, જેમાં 23,950 કિલોગ્રામ, 383,000 મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ સરકારી તંત્ર દ્વારા લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. એક તરફ સરકાર દ્વારા 3 માસ સુધી અનાજ મફત વિતરણ કરવાની યોજનાને વધુ લંબાવવામાં આવી છે. ગુજરાતમાં ચૂંટણી હોય 2022ની, જેને લઈને આ યોજના પણ 3 માસ માટે વધુ લંબાવી દેવામાં આવી છે. ત્યારે ઘઉંનો જથ્થો 80 કરોડ લોકોને ઘઉં અને ચોખા 5 કિલોમાં મળતા હોય છે, ત્યારે આ જથ્થો સગે વગે થતો હોવાના ખાણા સમિતિ તાલુકાની અંદર એ ફરિયાદ પ્રાપ્ત થઈ ગઈ હતી કે સાધન સંપન્ન લોકો સરકારશ્રીની જે અન્નપૂર્ણા યોજનાનો લાભ લઈ અને એ જે જથ્થો રાહતદરને મળે છે એ ફેરિયાઓને વેચવામાં આવે છે અને ફેરિયાઓ દ્વારા આ માલ જથ્થાબંધ વેપારીઓને વેચી અને કાળા બજારમાં ધકેલી રહ્યા છે. જે અંગે અમે ખાનગી બાતમીદારોને કામે લગાડતા ગઈકાલે 4 વાગે અમને એક ટ્રકની અંદર ચોખાનો 23,000 જથ્થો અને ઘઉંનો 2,000 કિલોગ્રામ જેટલો જથ્થો ભરાઈ ગયાની બાતમી મળતા તાબડતોબ ત્યાં પહોંચી અને આ 24 લાખનો જથ્થો છે અમે સીઝ કરેલ છે. વધુમાં ડોરસ્ટેપ ડિલિવરીમાં પણ પછી તપાસ કરતા દરેક ઘઉં ચોખાની કિલોમાં 500 ગ્રામ વજન ઓછો અપાતો હોવાનું અમારે ધ્યાન આવે છે અને આ બાબતે પગલાં લેવા માટે DSSBની રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ બાબતે અન્ય કોઈ શંકાના દાયરામાં ખરા? હા, આ બાબતની અંદર ચોક્કસ અમે સસ્તા નામની દુકાન સુધી પણ તપાસ વિચારી તપાસ પહોંચાડવામાં પહોંચી રહી છે અને આ બાબતે બંધાવવામાં આવશે તાત્કાલિક.